તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં. તમે વિડીયોની શરૂઆતમાં જેવું સ્ટેટસ જોયું કે જેની અંદર આપણે જે મહાકાલવાળો જે લાઇટ બ્લેડિંગ શું કહેવાય લાઇટ ઇફેક્ટવાળો જે વિડીયો મેં તમને સ્ટેટસમાં બતાવ્યો તે તમે કેવી રીતે બનાવી શકો છો તે પણ અલાઇટ મોશનથી, તે વિશે આપણે વાત કરવાના છે. આમ તો ઘણા બધા દોસ્તો આ વિશે જાણતા હોય છે, પરંતુ મારા ઘણા બધા દોસ્તોને એવી રિક્વેસ્ટ આવે છે કે તેમાં જે લાઇટ ઇફેક્ટ છે તે વ્યવસ્થિત કરતા નથી આવડતો અમને, તો તેના વિશે એક વિડીયો બનાવો. તો દોસ્તો, તેમને રિક્વેસ્ટ ઉપર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, ખાસ યાદ રાખજો. તો દોસ્તો, તેના માટે તમારે બે એપ્લિકેશનની જરૂર પડે છે. પહેલી છે પિક્સલ લેબ અને બીજી છે અલાઇટ મોશન. પિક્સલ લેબની જરૂર એટલા માટે પડે છે કે આપણે તેની અંદર જે કંઈ ફોટો બનાવવો છે, જે કંઈ લખવું છે તે આપણે પિક્સલ લેબમાં લખી શકીએ છીએ, અને અલાઇટ મોશનની અંદર તેનું આપણે એડિટિંગ કરી શકીએ છીએ. તો દોસ્તો, સૌથી પહેલાં પિક્સલ લેબ ખોલી અને તેની અંદર આપણે કોઈપણ એક ફોટો બનાવી લઈએ કે જેના પર આપણે ઇફેક્ટ લગાવવાની છે. ઠીક છે દોસ્તો, તો તમે દોસ્તો જુઓ, અહીં હું વ્હાઇટ બેકગ્રાઉન્ડ લઈ લઉં છું. ત્યારબાદ આની અંદર આપણે સિલેક્ટ ઇમેજની અંદર જઈને અને અહીં આપણે યુટ્યુબ થંબનેલ સિલેક્ટ કરીને અહીંથી ઓકે કરી લઈએ છીએ. એટલે આ પ્રકારનું આપણે પાસે તેનું બેકગ્રાઉન્ડ આવી ગયું. ઠીક છે દોસ્તો, અને આપણે વ્હાઇટમાં પણ બનાવી શકીએ છીએ, બ્લેકમાં પણ બનાવી શકીએ છીએ, તમને જે યોગ્ય લાગે તે કલરમાં તેની ઇફેક્ટ તમે બનાવી શકો છો. તો દોસ્તો, અહીંયાથી સૌથી પહેલાં તેની ઇફેક્ટની અંદર આપણે અહીંયાથી હું બ્લેક ગ્રાઉન્ડ લઈ લઉં છું બેકગ્રાઉન્ડ. ત્યારબાદ હિન્દીમાં હું લખવાનો છું અહીંયા મહાકાલ. તો તે માટે દોસ્તો હું યુનિકોડ પેડમાંથી તેનો કોડ લઈ આવું મહાકાલ લખીને, ત્યારબાદ અહીંયા હું પેસ્ટ કરી લઉં. ઠીક છે દોસ્તો, સૌથી પહેલાં તો દોસ્તો તમે જો મેં મહાકાલા જે આપણે મહાકાલ લખવાનો છે તેનો કોડ હું યુનિકોડ પેડમાંથી લઈ આવ્યો છું, કારણ કે આપણે જે કંઈ ફોન્ટનો યુઝ કરીએ છીએ તે આપણે યુનિકોડ પેડ આધારિત છે, તમે દરેક દોસ્તો જાણો છો. તો હવે આપણે જઈશું તેના ફોન્ટની સ્ટાઇલની અંદર, અને તેની અંદરથી કોઈપણ એક આપણે હિન્દી ફોન્ટની સ્ટાઇલ હું અહીંયા સૌથી પહેલાં લઈ લઉં. તો તે માટે જઈશું માય ફોન્ટમાં. માય ફોન્ટની અંદર જઈને દોસ્તો તો હિન્દી ફોન્ટ અહીંયા લઈ લઉં જે સ્ટાઇલિશમાં જે સારા લાગે તે. તો દોસ્તો આની પર આપણે ક્લિક કરીએ તો તમે દોસ્તો જો મહાકાલ લખાઈ ગયું. તો દોસ્તો હું અહીંયાથી કોઈ પણ એક લઈ લઉં એ આ. ઠીક છે દોસ્તો, મહાકાલ. ત્યારબાદ હવે તેને અહીંથી કરી લઉં હું ઓકે. ઠીક છે, તો દોસ્તો તમે જો હવે મહાકાલ લખીને આવી ગયું છે. તો દોસ્તો તેની સાઇઝ આપણે થોડી મોટી કરી લઈએ આપણે, જેથી કરીને થોડું વ્યવસ્થિત દેખાય મહાકાલ. ઠીક છે દોસ્તો, તો મહાકાલ લખીને આવી ગયું છે. હવે ત્યારબાદ હવે જે ફૂલડાવાળો ફોન્ટ છે તેને આપણે અહીંયા લઈ લઈશું. તો તે માટે દોસ્તો આપણે પ્લસ વાળા આઇકન ઉપર જઈને એડિટ પર જઈને અહીંયા કેપિટલમાં આપણે એફ લખી લેવાનો છે, અને કેપિટલમાં એફ લખ્યા બાદ આપણે તેને કરી લઈશું અહીંયાથી ઓકે. ત્યારબાદ તેની સાઇઝ થોડીક કરી લઈશું અહીંયાથી મોટી આ રીતે, તો આપણને જે વ્યવસ્થિત રીતે દેખાય એટલા માટે. ઠીક છે દોસ્તો, તો મેં એફ લખી લીધો છે. તો હવે જઈશું આપણે માય ફોન્ટની અંદર, અને માય ફોન્ટની અંદર મેં ફોન્ટ ત્યાં એડ કરી રાખ્યો છે, તો તેને આપણે ત્યાંથી સિલેક્ટ કરીને તેને ફોલ્ડરમાં કન્વર્ટ કરી લઈએ. તો દોસ્તો જો તમારી પાસે આ ફોન્ટ ના હોય તો તે દરેક ફોન્ટની લિંક આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તેના વિડીયો આપણે અલગથી બનાવેલા છે. તો દોસ્તો તેને જોઈ લેજો અને ડાઉનલોડ કરી લેજો. તો આ રહ્યો મારો ફોન્ટ, ત્યાં હું ક્લિક કરીશ એટલે તે ઓટોમેટિક પાંદડામાં બદલાઈ જશે. ઠીક છે દોસ્તો, હવે ઓકે કરી લઈએ. દોસ્તો તમે જોઈ લો મારું તે ફ્લાવર પાંદડાવાળું અહીંયા આવી ગયું છે. ત્યારબાદ દોસ્તો તેને એક આપણે અહીંયા રાખીશું આ રીતે, તેની સાઇઝ થોડી મોટી કરી લઈએ આ રીતે, વ્યવસ્થિત દેખાય આપણને તે માટે. અને તેને દોસ્તો આપણે આ રીતે આડું રાખીએ તો તે થોડું વધારે સારું લાગશે. ત્યારબાદ આપણે તેની એક કોપી કરી લઈએ અને દોસ્તો તેને આ બાજુની સાઇડે લઈ લઈએ, તો તેને આ રીતે રાખીશું એટલે આપણો ફોટો થઈ જશે મહાકાલનો તૈયાર. જોઈ લો દોસ્તો, તમને જે યોગ્ય લાગે તે તમારી રીતે બનાવી શકો છો. એવું જરૂરી નથી કે જે હું બનાવું એ જ તમે બનાવો, તમને જે યોગ્ય લાગે એ તમારે બનાવવાનું હોય છે દોસ્તો. તો તમને જે યોગ્ય લાગતું હોય તે તમે બનાવી અને આ રીતે બનાવી શકો છો. આ તો ફક્ત હું તમને સમજાવવા ખાતર આ વસ્તુ બનાવી રહ્યો છું. ત્યારબાદ દોસ્તો આપણે જે ફ્લાવરનો કલર અહીંયાથી થોડોક ચેન્જ કરવો હોય તો તે પણ આપણે આરામથી કરી શકીએ છીએ. જે રીતે દોસ્તો માની લો કે આનો કલર રાખું છું પીળો, અને આનો રાખીશું આપણે એક મિનિટ દોસ્તો આને થોડુંક અંદર લઈ લઈએ, અને આનો કલર આપણે અહીંયાથી રાખીશું વાદળી. ઠીક છે દોસ્તો, આ મેં બનાવી લીધું. હવે આ ફોટો આપણો બંને તૈયાર થઈ ગયો છે. તો હવે દોસ્તો આપણે તેને અહીંયાથી કરી લઈએ સેવ. ઠીક છે દોસ્તો, તો તમે તમારી રીતે બનાવી શકો છો, તમને જે યોગ્ય લાગતું હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો. હાઈ ક્વોલિટીની અંદર હું તેને અહીંયાથી કરી લઉં સેવ ટુ ગેલેરી. ઠીક છે દોસ્તો, અને હવે દોસ્તો આપણે જઈશું આપણા અલાઇટ મોશનની એપ્લિકેશનની અંદર. તો દોસ્તો મારી અલાઇટ મોશનની એપ્લિકેશન અહીંયા ખુલી રહી છે. દરેક વસ્તુ તમને હું શાંતિથી સમજાવીશ, જેથી કરીને તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તમને સંપૂર્ણપણે આ ઇફેક્ટ લાવતા આવડી જશે. તો દોસ્તો મારી અલાઇટ મોશન એપ્લિકેશન ખુલી ગઈ છે. ત્યારબાદ આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા 9:16 રેશિયો લેવાનો છે, તમે કોઈ પણ રેશિયો લઈ શકો છો, પણ હું તમને 9:16 રેશિયો કહીશ, કારણ કે તમે સ્ટેટસ માટે બનાવી રહ્યા છો એટલા માટે. ઠીક છે દોસ્તો, ત્યારબાદ ખાસ યાદ રાખો તેનું જે બેકગ્રાઉન્ડ છે તે બ્લેક હોવું જોઈએ. ત્યારબાદ આ ત્યાં ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. ત્યારબાદ તમે દોસ્તો જુઓ અહીંયા પ્લસ આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ સૌથી પહેલાં આપણે જે કંઈ સોંગ લેવું છે આની અંદર એડ કરવા માટે, જેની ઉપર આપણે સ્ટેટસ બનાવવાનું છે, તે સોંગ સૌથી પહેલાં આપણે લઈ લઈશું. તે માટે આપણે જે આ ઓડિયો લખ્યું છે ત્યાં ક્લિક કરી, અને જે વ્યૂ ઓલ લખ્યું છે ત્યાં ક્લિક કરીશું. ત્યારબાદ આપણી ગેલેરીની અંદર જેટલા કોઈ હશે સોંગ તે બધા જ અહીંયા આવી જશે. તેમાંથી તમને જે લાગે યોગ્ય તે અહીંયા લઈ શકો છો. પ્લસ ઉપર આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા સોંગ આવી જશે.
ઠીક છે દોસ્તો, હવે તમારે શું કરવાનું છે, તમે દોસ્તો જુઓ મેં અહીંયા લઈ લીધું છે મારું સોંગ, હવે આપણે કરી લઈશું તેને એક વખત ઓકે, ત્યારબાદ ફરીથી આપણે આ પ્લસ આઇકન ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ આ જે ઇમેજ અને વિડીયો લખેલો દેખાય છે તમને ત્યાં ક્લિક કરશો, ત્યારબાદ દોસ્તો તમે અહીંયા જુઓ વ્યૂ ઓલ લખ્યું છે ત્યાં ક્લિક કરીને તમારી ગેલેરીમાંથી બધા જ ફોટા તમારી સામે આવી જશે, તેમાંથી તમારે જે કોઈ ફોટો લેવાનો હોય તે તમે અહીંયા આરામથી લઈ શકો છો. આ મહાકાલ મેં અત્યારે જે લખ્યું તેનો અહીં સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે દોસ્તો. ત્યારબાદ આપણે આ પ્લસ ઉપર ક્લિક કરશું એટલે આપણો ફોટો અહીંયા આવી જશે. તો દોસ્તો હવે મારે આ ફોટાને ઊભો કરવો પડશે, ત્યાં માટે તેના માટે દોસ્તો તમે જોવા લખ્યું છે અહીંયા મૂવ ટ્રાન્સફોર્મ ત્યાં ક્લિક કરી દઈશ, ત્યારબાદ આ જે રોટેશનનું નિશાન છે ત્યાં ક્લિક કરી અને આપણે 90 ડિગ્રી આ રીતે નીચે લઈ લઈશું એટલે તે ઓટોમેટિકલી આડો મારો ફોટો થઈ જશે, ઠીક છે દોસ્તો. હવે આપણે આવી જઈશું બહાર, ફરીથી દોસ્તો આપણે જે ફોટો અહીંયા લીધો તેના પર અહીંયા આપણે ક્લિક કરીશું. એક વખત ક્લિક કર્યા બાદ દોસ્તો આપણે શું કરવાનું, આ તમે લાસ્ટમાં જતું રહેવાનું છેલ્લે, અને ત્યારબાદ દોસ્તો તમે જો આ ઓપ્શનને તમે અહીંયા દબાવશો એટલે તમારો ફોટો ઓટોમેટિકલી લાસ્ટ સુધી, તમારો જેટલો સોંગ લાંબો હશે તેટલો લાંબો ફોટો ઓટોમેટિકલી થઈ જશે, ઠીક છે દોસ્તો. હવે આપણે ફરીથી શરૂઆતમાં આવી જવાનું છે, શરૂઆતમાં આવ્યા બાદ દોસ્તો આપણે અમારે આને હવે મોટો કરવાનો છે આપણી જે સ્ક્રીન છે તેની કમ્પ્લીટ. તો તેના માટે દોસ્તો તમે જુઓ અહીંયા જે તમને 3 ડોટ દેખાતા હશે ત્યાં ક્લિક કરી લેજો તમે, ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે દોસ્તો તમે જો અહીંયા ફિટ સ્ક્રીન લખ્યું છે ત્યાં ક્લિક કરી શકો છો, અથવા ફિલ સ્ક્રીન લખ્યું છે ત્યાં ક્લિક કરી શકો છો, એટલે તમારો ફોટો ઓટોમેટિકલી આખો ફિટ થઈ જશે કમ્પ્લીટલી. આટલું કાર્ય કરી લીધા બાદ દોસ્તો તમારે ઓકે કરી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, ફરીથી જે આ પ્લસ આઇકન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે અહીંયા જુઓ તમને એક ચોરસ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે દોસ્તો. તો તમે ત્યાં જેવું ક્લિક કરશો એટલે તે ચોરસ તમારું ત્યાં અંદર આવી જશે. તો સૌથી પહેલાં દોસ્તો તેનો કલર તમે દોસ્તો જો જે કલર લખ્યું છે ત્યાં ક્લિક કરીને તેનો કલર આપણે કરી લઈશું વ્હાઇટ, ઠીક છે દોસ્તો. ત્યારબાદ આપણે જે લીધું અત્યારે ચોરસ તેની ઉપર અહીંયા અહીંયા ક્લિક કરીશું, ત્યારબાદ તેને પણ આપણે લાસ્ટમાં જઈ આપણું જેટલું સોંગ લાંબુ છે તેટલું તેને લાંબુ કરવા માટે અહીંયા ફરીથી ક્લિક કરીશું એટલે તે આપણો જે ચોરસ લીધું વ્હાઇટ કલરનું તે પણ તેટલું લાંબુ થઈ જશે. ત્યારબાદ આપણે અહીંયા શરૂઆતમાં આવી જવાનું છે, ત્યારબાદ તેનો કોઈ પણ એક પોઈન્ટ પકડીને તેના રીતે ખેંચશો એટલે આપણું તેને પૂરેપૂરી આપણી જેટલી સ્ક્રીન છે તેટલું મોટો આપણે તેને પડદો તે કરી લેવાનો છે. આટલું કાર્ય થઈ જાય ત્યારબાદ દોસ્તો તમે જો અહીં જે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો જો આવું ઇન્ટરફેસ તમારી સામે આવે ત્યાં સૌથી અહીં તમે નીચે જશો એટલે તમને આ ડિફરન્સ લખેલું દેખાશે, ત્યાં ક્લિક કરી લો. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો અહીં બીજા નંબરનું ઓપ્શન છે એક્સક્લુઝન, તેના પર તમે ક્લિક કરી લેશો એટલે આ રીતે તમારું બેકગ્રાઉન્ડ તમને દેખાશે. ત્યારબાદ તેને કરી લો એક વખત ઓકે. હવે દોસ્તો ફરીથી આપણે જે એક જ મિનિટ દોસ્તો, અહીંયા આપણે જે બેકગ્રાઉન્ડ લીધું વ્હાઇટ કલરનું તેના પર આપણે ક્લિક કરીશું, ત્યારબાદ આ જે ઇફેક્ટ લખ્યું છે ત્યાં જવાનું છે, ત્યારબાદ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ દોસ્તો તમે નીચે જશો તો તમને અહીંયા ઓપાસિટી વિઝિબિલિટીનું ઓપ્શન એક દેખાશે, તેના પર ક્લિક કરી લો. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો આ તમને એક સ્ટાર બ્લિંક થતો દેખાશે પહેલા જ નંબરનો, તેના પર તમારે ક્લિક કરી લેવાનો છે. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો અહીંયા નીચે એક પ્લસવાળો આઇકન આવશે ત્યાં લખ્યું છે સ્ટાન્ડર્ડ સેટિંગ, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારી ઇફેક્ટ ત્યાં સેટિંગમાં આવી જશે. ત્યારબાદ દોસ્તો તમારે જેટલી સ્પીડમાં તેને બ્લિંક કરાવવું હોય તેનું સેટિંગ તમારે કરવા માટે દોસ્તો તમારે શું કરવાનું છે, અહીંયા બાજુમાં એક પ્લસ આઇકન દેખાય છે ત્યાં ક્લિક કરી લો. ત્યારબાદ તમે દોસ્તો જો આ જે આ ફ્રિકવન્સી લખેલી છે તેના દોસ્તો આપણે વધારતા જવાનું છે, વધારતા જવાનું છે. તમારે જેટલી સ્પીડમાં જોતું હોય તેટલી સ્પીડમાં તેને વધારતું જવાનું છે. ત્યારબાદ તમારા સ્ટેટસને આ રીતે થોડું આગળ ખસેડવાનું, ત્યારબાદ ફરીથી એક પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાની. ત્યારબાદ દોસ્તો ફરીથી આપ તમારે જેટલી સ્પીડમાં વધારો ઘટાડો કરવો હોય તમારા સોંગ પ્રમાણે તે પ્રમાણે તમે તેને દોસ્તો આમાં કરી શકો છો, ઠીક છે દોસ્તો. આ રીતે તમે જોઈ લો દોસ્તો, ત્યારબાદ ફરી એક પ્લસ આઇકન લઈ લઈશું, ત્યારબાદ ફરીથી ફ્રિકવન્સીને તમારે જેટલી વધારે ઓછી કરવી હોય તે તમારી ઉપર ડિપેન્ડ કરે છે તમારે કેટલી રાખવી, ઠીક છે દોસ્તો. તમારે જેટલી સ્પીડમાં બ્લિંકિંગ જોતું હોય તેટલી સ્પીડમાં તમે તેને કરાવી શકો છો. તો આપણું સ્ટેટસ બંનેને થઈ ગયું છે તૈયાર. હવે તમને દોસ્તો એક વખત પ્લે કરીને બતાવું, તમે જોઈ લેજો. તો દોસ્તો આ રીતે આપણું સ્ટેટસ બંનેને થઈ ગયું છે તૈયાર. ત્યારબાદ દોસ્તો તમે જો આજે ઉપર ડાઉનલોડનું નિશાન છે ત્યાં આપણે કરી દઈશું ક્લિક. ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમે જો તમને ફાઇલની સાઇઝ અને બધી જ વસ્તુમાં દેખાડવા મળશે. જો તમારે ફાઇલની સાઇઝને ઘટાડવી હોય તો તમે દોસ્તો જો આ વિડીયો લખ્યું છે તેની સામે એક ત્રિકોણ દેખાશે નાનું એવું, ત્યાં ક્લિક કરી અને તેને જે પિક્સેલ રેટ છે તેને તમે અહીંયાથી આરામથી ઓછી વધારે કરી શકો છો, તમને યોગ્ય લાગે તેટલી તમે અહીંયા રાખી શકો છો. ત્યારબાદ દોસ્તો તમે જો અહીંયા જે એક્સપર્ટ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારો વિડીયો ઓટોમેટિકલી થઈ જશે એક્સપર્ટ. દોસ્તો આપણો વિડીયો એક્સપર્ટ થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોઈ લેવાની છે અને ત્યારબાદ આપણે ગેલેરીમાં તેને સેવ કરી લેવાનો છે. તેથી દોસ્તો તમે તેને જ્યાં યોગ્ય તમને લાગે ત્યાં તમે તેને પોસ્ટ
કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં, પછી તમારા વોટ્સએપમાં, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમે તેને રાખી શકો છો. તો દોસ્તો, જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ પર નવા આવ્યો તો તેને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારો હજી પણ કોઈ ક્વેશ્ચન થતો હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો, આપણે તેનું સોલ્યુશન કરીશું. તો દોસ્તો, વિડીયો ડાઉનલોડ થઈ ગયા બાદ આપણે આ જે સેવ લખ્યું છે ત્યાં ક્લિક કરીને વિડીયોને સેવ કરી લેવાનો છે, એટલે આપણી ગેલેરીમાં તે સેવ થઈ જશે, ત્યારબાદ આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. તો દોસ્તો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.